राज्य में अंतरियाळ गामडाओनी प्रजा ने पाणी जेवी सामान्य जरूरियातथी वंचित न रहेवू पड़े ते माटे सरकार द्वारा नल से जल योजना अमल में मुकाई हती, जेनो हेतु गामडानी प्रजाना पाणीना प्रश्नने उकेलवानो हतो। जो कि सरकारना सारा उद्देश्य पर कर्मचारीओ अने कॉन्ट्राक्टरोए पाणी फेरवी दीधुं छे। મહીસાગર જિલ્લામાં 258 કરોડના પાણીની પાઇપલાઇન થયું હોવાનો ખુલાસો થયો છે, જેને લઈને વીટીવી ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કર્યું। વીટીવી ન્યૂઝની ટીમ સંતરામપુર તાલુકાના જૂનાકાળી બેલ અને લુણાવડાના ચંસર ગામે પહોંચ્યા હતા, જ્યાં જૂનાકાળી બેલ ગામે પાણીની પાઇપલાઇન તો નખાઈ, પણ આજ દિન સુધીમાં એક ટીપુ પણ પાણી આવ્યું નથી। કેટલીક જગ્યાએ કામગીરી અધૂરી છે તો ક્યાંક કોન્ટ્રાક્ટરો પથ્થરો મૂકીને 15 દિવસનું કહીને જતા રહ્યા છે। 3 વર્ષ થયા હોવા છતાં આજ દિન સુધી પાણી મળ્યું નથી, તો ચંસર ગામની પણ આવી જ સ્થિતિ છે। નાળા ફળિયામાં પાઇપલાઇનનું કામ અધૂરું મૂકીને કોન્ટ્રાક્ટરો જતા રહ્યા છે અને 3 વર્ષમાં એક પણ વખત જોવા માટે આવ્યા નથી, જેથી ગામલોકોમાં અસંતોષ ફેલાયો છે। જો કે ચંસર ગામના કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે કામગીરી તો પૂરી કરી છે, પણ તેની ચકાસણી કરવા કોઈ યુનિટ આવ્યું નથી। સરકાર પાસેથી 18 રૂપિયા જ લીધા છે, હજુ અડધી ચૂકવણી બાકી છે અને ઉપરથી રિકવરી માટે નોટિસ પણ આવી છે। ત્યારે જોવાનું એ રહ્યું કે કૌભાંડમાં જે અધિકારીઓ અને ઠેકેદારોના નામ ખુલ્યા છે તેની વિરુદ્ધ સરકાર શું કાર્યવાહી કરશે। પાઇપલાઇન અમુક જગ્યાએ નાખી છે, અમુક જગ્યાએ નથી નાખી છે, તો ત્યાં આગળ પાણીનું કનેક્શન પણ નથી, લગભગ આપ્યા છૂટક કનેક્શનો પડી રહ્યા છે। અને જયારે આ કોન્ટ્રાક્ટર્સ જયારે આ કામ કરતા હતા તે વખત એમણે એવું કહેલું કે ભાઈ 15-20 દિવસમાં પાણી આવશે, પણ આ સમયને લગભગ 3-3 વર્ષનો સમયગાળો વીતો આવ્યો છે, છતાં પણ આજ સુધી પાણી આ ગામ લોકોને મળ્યું નથી। અને નથી મળ્યું તો ઠીક છે, પણ આ છેલ્લા દુકાળના વર્ષોમાં એમને પાણીની એટલી બધી તકલીફ પડી કે જેમને દૂર દૂરથી કે માઇલ દૂરથી એમને પાણી લાવી અને પોતાના પશુઓને બચાવવા માટે એમને જહેમત ઉઠાવી પડી છે। સરકારશ્રીને આવી જો મોટી યોજના થતી હોય અને છતાં પણ એનું પરિણામ જો સાચા અર્થમાં જેને મળવું જોઈએ ના મળતું હોય, તો ખરેખર આ યોજના યોજના પાછળ ખરેખર આ પબ્લિક પ્રજા સાથેનો ખરેખર છેતરામણી કરી હોય ને એવું દેખાય છે। ખરેખર આપણી મોટી યોજના એટલે લગભગ અમે સમાચાર પત્રોમાં અને ટીવી માધ્યમ દ્વારા જોયું કે ખરેખર આ યોજના પાછળ 39 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે, પણ 39 રૂપિયાનું પણ અમને જો પાણી મળ્યું હોત ને આ ગામને તો અમને એનાથી સંતોષ થાય। અમારા ગામમાં 2 વર્ષ પહેલા પાઇપલાઇન કરી ગયેલા, 10-15 દિવસમાં પાણી આવી જશે, નળ મૂકી ગયા, પાણી આવી જશે એમ કરીને કહી ગયા, આજે ટીપુ પાણી આવ્યું નથી। ને અમારે પહેલાથી બીજા મહિનામાં પાણીની તકલીફ બહુ જ થાય છે, એટલે આ જો અમે જૂના કાળી બેલમાં રહીએ, નવા કાળી બેલમાંથી પટેલનું પાઇપલાઇનની પાઇપ આવે, એમાંથી જો પટેલ મોટર ચાલુ કરે તો જ અમારે પાણી આવે મળે છે। બીજા મહિનાથી 6 મહિના લોકોને બહુ તકલીફ પડે છે। પાઇપલાઇન કરી છે તો પાઇપલાઇન હયાત છે કે કેમ? હયાત તો છે, પણ લગભગ તો પૂરી કરેલી નથી, અમુક જગ્યાએ બાકી છે અને અમુક જગ્યાએ કરેલી છે, નળ ઘરે ઘરે મૂકી જાય દેખાવ માટે। મારે જે પાઇપલાઇન 2 વર્ષ પહેલા કરેલી છે પણ અત્યાર સુધી ટેપનું પાણી આવ્યું નથી, બરાબર? અને પાઇપલાઇન તો કરેલી છે જ, પણ પાઇપ પાણી છોડવામાં આવ્યું નથી અત્યાર સુધી। પાણીને લઈને કોઈ માંગણી કરવામાં આવી છે અત્યાર સુધી? તમે પાણી કરી પાણી તો છોડ્યું જ નથી, કોઈ જગ્યાએ છોડી નથી, પછી કઈ માંગણી કરવા જવાનો અમને? આ લોકો પાઇપલાઇન દાબીને જતા રહ્યા, ત્યારે પાઇપલાઇન કરી દીધી ત્યારે શું કીધું તું? એ તો તમારા અઠવાડિયામાં પાણી ચાલુ થઈ જશે એવું કહેતા હતા, અત્યાર સુધી પાણી છોડ્યું નથી આ લોકોએ। 2-2.5 વર્ષ થઈ ગયા સાહેબ, 3 વર્ષ થયા છે। કેટલી તકલીફ પડે પાણી વગર? પાણી વગર તો તકલીફ તો પડે જ ને, આ બોરમાં પાણી ના હોય તો પછી અમારે કુવેથી ખેંચીને લાવવાનું, એવી તકલીફ પડે। કેટલા પશુઓ છે ને પશુઓ માટે પાણી ક્યાંથી લાવવું પડે? ના હોય તો કુવેથી ખેંચીને લાવવું પડે ને, ઢોરા તો 7-8। પાઇપલાઇન ક્યારે નાખી દીધી? 3 વર્ષ થવા કરતા હશે। પાણી આવે છે? પાણી નહીં આવતું।